કચ્છના ખેડૂતો હવે ખેતીમાં કરી રહ્યા છે નવતર પ્રયોગ, જેનાથી ખેડૂતોના પાકમાં થઈ રહ્યો છે વધારો. એટલું જ નહીં, ખેતીના પાકમાં વધારો કરવામાં ખેડૂતોની મિત્ર બની છે મધમાખી. ખેતીમાં નવતર પ્રયોગ, ખેડૂતોની સહભાગી બની મધમાખીઓ. ખેડૂતોને મળતી થઈ વધુ આવક. ખેડૂત મિત્ર તરીકે ઓળખાતા અળસિયા બાદ હવે મધમાખી પણ ખેડૂતોની મિત્ર બની રહી છે અને ખેડૂતોને પાક ઉત્પાદન વધારવામાં મદદ કરી રહી છે. ભુજના કેરા ગામના વિશ્રામભાઈ પટેલ બાગાયતી ખેતીમાં લાખો મધમાખીઓની મદદ લે છે. આ મધમાખીઓ પાકના ફલિનીકરણમાં મદદ કરે છે. બીજી તરફ મધમાખીઓએ બનાવેલા મધને વેચીને પણ ખેડૂત આવક મેળવે છે. મકાઈમાંથી પરાગ થોડું વધારે મળે, મધ થોડું ઓછું મળે. બીજા અન્ય ફૂલોમાંથી બધા પાકોનો ફૂલ ઉપયોગી તો બધા જ છે, ટોટલી ફૂલમાંથી એમને મધ મળે. ફૂલ ભરાઈ જાય પ્લેટની અંદર ત્યારે એમને માખીઓ છાંટી અને પછી મશીનમાં મૂકવાનું હોય. મશીનમાં મૂકવાથી એક પણ ઈંડું વેસ્ટ નથી થતું ને એક પણ માખી આવતી નથી અને શુદ્ધ પ્યોર જ મધ મશીન કાઢે. કચ્છમાં હાલ 12 જેટલા ખેડૂતો આ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. મધમાખીઓની મદદથી ખેતી કરતા પાકમાં 40% જેટલો વધારો નોંધાયો છે. બીજી તરફ ખેડૂતો મધમાખીઓથી મધ તૈયાર કરે તે માટે ખેતરમાં જ ખાસ વ્યવસ્થા રાખે છે. બાદમાં મધની બોટલને ખાસ પેકિંગ કરીને બજારમાં વેચે છે અને એક સાથે ખેડૂત મધમાખીઓથી બમણો લાભ મેળવે છે. કચ્છના બાગાયત વિભાગના જણાવ્યા અનુસાર એપિસ વેલીફીરા નામની માખીઓ ખેતીમાં ખાસ ઉપયોગી છે. આ જે જીવાતો છે એ મુખ્યત્વે પરાગનયનનું કામ કરે છે અને એના કારણે ઉત્પાદનમાં બહુ મોટી અસર થતી હોય છે, એટલે ઉત્પાદનમાં વધારો આપણને જોવા મળતા હોય છે. તેવી જ રીતે મધમાખી છે એ એકબીજાના ફલિનીકરણનું કામ કરે છે, એટલે કે બે અલગ અલગ નર ને માદા ફૂલો હોય એને ફલિનીકરણનું કામ કરે છે અને એનાથી સારા એવા ઉત્પાદનમાં ફરક પડે છે. હાલ કચ્છમાં ખેડૂતો કેરી, દાડમ, જામફળ જેવી બાગાયતી ખેતી કરે છે. સરકારના સહયોગથી પાણીની સમસ્યા દૂર થઈ છે ત્યારે હવે મધમાખીઓ ખેતીમાં મદદ કરી ખેડૂતોના જીવનમાં મધરૂપી મીઠાશ ફેલાવી રહી છે. રાકેશ કોટવાલ, ઈટીવી ન્યૂઝ, ભુજ.